हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आजना आ वीडियो सेक्शन में फरी एक बार हूँ आप सौनु स्वागत करूँ छूँ। आजना आ वीडियो सेक्शन में आपने एसी डिस्ट्रीब्यूशन सीस्टम विषय चर्चा करी छूँ। आगना वीडियो लेक्चर्स में आपने डिस्ट्रीब्यूशन सीस्टमन वर्गीकरण जेमा अंदर अलग अलग रीते वर्गीकरण जो एना आग ट्रांसमिशन डिस्ट्रीब्यूशन विषय चर्चा करी, तो आगना बे भाग अपने जोया, आजे तीजो भाग विषे चर्चा करीशुं। जो तमे आगळना बे भाग न जोया होय तो तमे ऊपर लिंक थती डिस्क्रिप्शन लिंक पर क्लिक करीने तमे ते वीडियोने जोई शको छो। चालो आजना वीडियोनी शुरुआत करीए। अने तमारे रिक्वेस्ट करीश के वीडियोने अंत सुधी जोजो जेथी ट्रांसमिशन डिस्ट्रीब्यूशन तमारे पूरेपूरो समझ में आवे। तो चालो हवे आपणे वीडियोनी शुरुआत करीए। हवे आपणे एसी डिस्ट्रीब्यूशन विषे वात करीशुं। तो एसीनुं जे डिस्ट्रीब्यूशन करवामां आवे छे ते एसी डिस्ट्रीब्यूशन एटले के एसी करंट जनरेशन ट्रांसमिशन अने डिस्ट्रीब्यूशन थाय छे। बराबर, आपणे जाणीए छीए के पावर स्टेशन पर ज्यारे पावर जनरेट थाय छे तो त्यांथी तेनुं जनरेशन करवामां आवे, त्યારબાદ તેને ટ્રાન્સમિટ કરવામાં આવે અને ત્યારબાદ તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે। કારણ કે એસી કરંટને ટ્રાન્સફોર્મર દ્વારા જરૂર મુજબ અપ અથવા ડાઉન કરી શકાય છે, આગળ કીધું તે મુજબ। બરાબર, જે કરંટ હોય છે તેને આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ। કયા કરંટને? એસી કરંટને, જ્યારે ડીસી પર ટ્રાન્સફોર્મર વર્ક કરતું નથી। ટ્રાન્સફોર્મર દ્વારા એસી પાવરને હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન કરવાથી કરંટને કન્ડક્ટરમાં ઘટાડી લોસીસ ઘટાડી શકાય છે। જ્યારે આપણે એસી પાવરને ટ્રાન્સમિટ કરીશું તો એના અંદર શું થશે, વોલ્ટેજથી ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન કરતી વખતે કરંટને કન્ડક્ટરમાંથી લોસી, જે કરંટના આધારે જે લોસીસ થાય છે, આપણે આગળ જોયા હતા હિસ્ટેરેસિસ લોસીસ, બરાબર, જેવા લોસીસ વિશે વાત કરી હતી, તો તેવા લોસીસ શું થઈ જાય છે, ઘટાડી શકાય છે એસી પાવરથી। જ્યારે ડીસી પાવરમાં તેનો લોસીસ શું થઈ જાય છે, વધી જાય છે। એસી પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટેના બે સ્ટેક છે, એક તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ। આપણે પાવર સિસ્ટમના સિંગલ લાઇન ડાયાગ્રામમાં જોયું હતું જેટલા ટ્રાન્સમિશન લાઇનના બે હતા, પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન, તે જ મુજબ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે પણ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એમ બે ભાગમાં વહેંચેલ છે। હવે બંને ભાગ વિશે આપણે ડિટેલમાં જોઈશું। સૌપ્રથમ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ। સામાન્ય રીતે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જે વોલ્ટેજ હોય છે તે 11 kV, 66 kV અને 3.3 kV હોય છે। હવે અહીંયા ફિગરમાં જોશો તો આ જે સબસ્ટેશન છે એ સબસ્ટેશનના આગળનો જેટલું બી છે એ સેકન્ડરી ટ્રાન્સમિશન છે, અને અહીંયાથી જે પણ ટ્રાન્સમિશન થશે એટલે જે બી સિસ્ટમ હશે આ સબસ્ટેશનના આગળથી તે બધી આપણી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન હશે। તો એ ડિસ્ટ્રીબ્યુશન માટેના જે વોલ્ટેજ હોય છે એ 11 kV હોઈ શકે છે, 6 kV હોઈ શકે છે અને 3.3 kV હોઈ શકે છે। એટલે આપણે એપ્લિકેશન મુજબ આપણે તે વોલ્ટેજને આપણે આગળથી આવેલા 33 kV આવ્યા, એ 33 kVને આ જે સબસ્ટેશન હશે એ સબસ્ટેશનના અંદર ટ્રાન્સફોર્મરની મદદથી જોઈતા વોલ્ટેજ પર સ્ટેપ અપ, સોરી, જોઈતા વોલ્ટેજ પર સ્ટેપ ડાઉન કરવામાં આવશે। તે સ્ટેપ ડાઉન 11 kV પર પણ હોઈ શકે છે, 6 kV બી હોઈ શકે છે અને 3.3 kV એ આપણા યુટિલાઇઝેશન પ્રમાણે છે કે ત્યાંથી આપણે જે પાવરને ટ્રાન્સમિટ કરવાનો છે, જે પાવરને પહોંચાડવાનો છે તે પાવર કેટલો છે। હવે આ જે વોલ્ટેજ હશે તે વધુ જથ્થામાં હશે, કેમ કે આગળ આપણે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે। કરકસર યુદ્ધના કારણે આ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન 3-phase 3-wire પ્રણાલી પર દ્વારા કરવામાં આવે છે, એટલે કે આ સબસ્ટેશનથી જે આગળ પાવર જે પ્રોવાઈડ થશે એ પાવર કેવો હશે, 3-phase 3-wire। બરાબર, એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા આવશે આર, વાય અને બી, અહીંયા ન્યુટ્રલ નથી। બરાબર, એટલે અહીંયા આગળ આ સબસ્ટેશનથી જે સબસ્ટેશનના આગળથી જે આવ્યો એ બી આર, વાય અને બી જ છે, એટલે કે 3-phase 3-wire છે। જ્યારે આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ તો ટ્રાન્સમિટ પણ આપણે આર, વાય અને બી છે, બરાબર, એટલે કે 3-phase 3-wire પર જ આ સિસ્ટમ કામ કરે
છે। હવે જનરેટિંગ સ્ટેશન શહેરની નજીક આવેલા સબસ્ટેશનમાં હાઈ વોલ્ટેજથી ઇલેક્ટ્રિકલ પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, એટલે કે મેઇન જે પાવર સ્ટેશન હતું જનરેટિંગ સ્ટેશન, ત્યાંથી જે પણ સપ્લાય આવ્યો તે સપ્લાયને અહીં આગળ આપણે શું કરીએ છીએ કે સબસ્ટેશન સુધી પાવરને ટ્રાન્સમિટ કરીને લાવીએ છીએ। અને આ સબસ્ટેશન એ આપણું જે પણ રહેણાંક વિસ્તાર છે, જે ગ્રાહક છે તે ગ્રાહકની નજીક રાખવામાં આવે છે। ઉપર ટ્રાન્સફોર્મર દ્વારા 11 kV સુધી વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે। આ જે પણ સબસ્ટેશન હશે એ સબસ્ટેશન પર 33 kV માંથી 11 kV પર ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ ડાઉન કરવામાં આવશે અને 11 kVના મોટા ગ્રાહક સુધી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। ધારો કે અહીંયા એક ફેક્ટરી છે, તો એ ફેક્ટરીમાં 11 kVનો સપ્લાયની જરૂર છે, તો આ જે બી 11 kV આ સબસ્ટેશને જનરેટ કર્યા, એ 11 kV ડાયરેક્ટ ટ્રાન્સમિશન દ્વારા 3-phase 3-wire સિસ્ટમ દ્વારા આપણે આ ફેક્ટરીને પાવર પ્રોવાઈડ કરીશું। ત્યારબાદ બાકીનો જે પાવર હશે એ આગળના ડિસ્ટ્રીબ્યુશનમાં, એટલે આગળના સબસ્ટેશનમાં જશે અને ત્યાંથી સબસ્ટેશનમાં જઈ એ આગળની જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તે બનાવશે। તો સૌ પ્રથમ આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન જોયું, જેના અંદર સબસ્ટેશનમાં 33 kVથી 11 kV, 6 kV યા તો 3.3 kV પર પાવરને શું કરવામાં આવે છે, સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને નજીકમાં આવેલા જે મોટા ગ્રાહકો છે જ્યાં પાવર 11 kVની જરૂર પડે છે તેને આપણે પાવર પ્રોવાઈડ કરીએ છીએ। અને આ જે પણ સિસ્ટમ હતી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એમાં 3-phase 3-wire સિસ્ટમ ચાલે, 3-phase 3-wire સિસ્ટમ ચાલે છે। બીજી જે છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આ સબસ્ટેશન સુધી પાવર આવી ગયો। હવે આ સબસ્ટેશન એટલે કે આપણું આ રહ્યું બરાબર 3-phase 3-wire સિસ્ટમ અને 11 kV, જો અહીંયા ધ્યાનથી જોશો તો હવે આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર શું કરશે, 3-phase 11 kVનું તમારે જોઈતા વોલ્ટેજમાં સ્ટેપ ડાઉન કરીને આપશે અને બીજું તેનું જે કામ છે એ મુખ્ય 3-phase 3-wireમાંથી 3-phase 4-wire બનાવે છે। તો ધ્યાનથી જુઓ, અહીંયા 3-phase 3-wire આવ્યા, જેમાં એક હતો આર, વાય અને બી, જ્યારે અહીંયા શું થયું છે એની સેકન્ડરી સાઇડ રિસીવિંગ સાઇડ પર આર ફેસ, વાય ફેસ, બી ફેઝ અને ન્યુટ્રલ પણ મળ્યો। એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અંદર આપણને ટ્રાન્સફોર્મર એટલે કે રિસીવિંગ સાઇડ પર આર, વાય, બી 11 kV 3-phase 3-wire સિસ્ટમ છે, જ્યારે એના આઉટપુટ સાઇડ પર 3-phase 4-wire સિસ્ટમ મળે છે, જેના અંદર આપણે ન્યુટ્રલ મળે છે। હવે ન્યુટ્રલ ક્યાંથી મળે, તો ધ્યાનથી અહીંયા જુઓ તો અહીંયા ડેલ્ટા કનેક્શન છે, જ્યારે અહીંયા સ્ટાર કનેક્શન છે। જ્યારે સ્ટાર કનેક્શન બને અને ત્રણેય વાઇન્ડિંગના મિડ પોઈન્ટમાંથી જે વાયર કાઢવામાં આવે તેને આપણે શું કહીશું, ન્યુટ્રલ વાયર કહીશું। તો આમ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં 3-phase 4-wire સિસ્ટમ બને છે। જુઓ, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગ્રાહકને 3-phase 4-wire સિસ્ટમથી 400-230 વોલ્ટ પૂરા પાડે છે। એટલે જે આ ટ્રાન્સફોર્મર હશે એ આપણું 11 kVનું 440-230 વોલ્ટ પર સ્ટેપ ડાઉન કરીને આપે છે। આ જે સબસ્ટેશન છે એ ગ્રાહકથી સૌથી નજીક રાખવામાં આવે છે। જો આ ટ્રાન્સફોર્મર બરાબર તમારે જોવું હોય તો આ ટ્રાન્સફોર્મર તમારા તમારા ઘરની, સોસાયટીની યા તો એરિયાની બહાર પોલના ઉપર એટલે કે થાંભલાના ઉપર મૂકેલું જે ટ્રાન્સફોર્મર હોય છે તે આ જ ટ્રાન્સફોર્મર છે, જેને આપણે શું કહીએ છીએ, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બરાબર। ત્યાંથી આવતું આપણા ઘર સુધીનો જેટલું બી વચ્ચે સિસ્ટમ આવે તે સિસ્ટમને આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહીશું અને આ જ ટ્રાન્સફોર્મરને આપણે સબસ્ટેશન કહીએ છીએ। દરેક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને 400 વોલ્ટ સુધી ડાઉન કરી 3-phase 4-wire સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે, આપણે આગળ વાત કરી તે મુજબ। હવે કોઈપણ બે ફેઝ વચ્ચે 400 વોલ્ટ હોય છે, હવે તમે આ બંને બે કોઈ બી કેબલ વચ્ચે બે ફેઝ વચ્ચે વોલ્ટેજ માપશો તો 400 વોલ્ટ મળશે અને ફેઝ અને આ ન્યુટ્રલ વચ્ચે માપશો તો તમારે કેટલા મળશે, 230 વોલ્ટ બરાબર। તો આમ જે ગ્રાહકની જેવી કેપેસિટી, સપોઝ કોઈ વાર હાઉસ નંબર 1 છે એનો લોડ ઓછો છે તો મારે એને ખાલી એક ફેઝ અને એક ન્યુટ્રલ આપવાનું, તો તમે ધ્યાનથી અહીંયા જોશો તો આ ફેઝ આલ્યો અને આ ન્યુટ્રલ આલ્યો છે। તો શું થાય છે,
કે અહીંયા જો આ જે હાઉસ છે તો એના અંદર જે બી ફેસ છે એટલે કે બ્યુ ત્યાંથી આપણે એક ફેઝ આપ્યો અને અહીંયાથી એક ન્યુટ્રલ આપ્યો તે જ મુજબ હાઉસ ટુ છે એને બી સિંગલ ફેઝ પાવરની જરૂર છે તો તેને પણ એક ફેઝ આપ્યો અને એક ન્યુટ્રલ આપ્યો એટલે કે આ ઘરના અંદર કેટલા વોલ્ટેજ આવશે 230 વોલ્ટેજ તે જ પ્રમાણે હાઉસ નંબર 3 છે તો હાઉસ નંબર 3ને પણ એક ફેઝ આપ્યો અને એક શું આપ્યો છે અહીંયાથી ન્યુટ્રલ આપ્યો જ્યારે એક ફેક્ટરી છે જેને 3 ફેઝ પાવરની જરૂર છે તો તેને શું આપ્યું છે આર વાય અને બી એને ન્યુટ્રલ આપ્યો નથી કેમ કે 3 ફેઝ સપ્લાયના અંદર ન્યુટ્રલ આ ફેક્ટરીના અંદર પોતે શું કરશે એક ટ્રાન્સફોર્મર મૂકીને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ બનાવશે તો એટલા માટે જ્યારે 3 ફેઝ જો ઘરમાં 3 ફેઝ સપ્લાયની જરૂર હોય તો તેને 3 એ 3 એટલે કે આર વાય બી અને ન્યુટ્રલ એમ ટોટલ 4 વાયર આપવામાં આવે છે પરંતુ જો ફેક્ટરી હશે તો તે 3 ફેઝ 3 વાયર જ લેશે તેને ન્યુટ્રલની જરૂર પડશે નહીં તો આમ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અંદર એ 3 ફેઝ 3 વાયર સિસ્ટમનો ઉપયોગ કરે છે આમ જે ગ્રાહક હોય છે તેને 3 ફેઝ 4 વાયર 400 વોલ્ટ તથા એસી 1 ફેઝ 2 વાયર 230 વોલ્ટ એમ આપવામાં આવે છે જો જરૂરિયાત 3 ફેઝ 4 વાયરની હોય તો 400 વોલ્ટનો સપ્લાય મળશે એને આપણે કીધું તે મુજબ કે 2 ફેઝ વચ્ચે 400 વોલ્ટ આવશે અને જો એસી સિંગલ ફેઝવાળો હશે તો તેને 2 વાયર આવશે ફેઝ અને ન્યુટ્રલ આપણે હમણાં આગળ જોયું જે હાઉસમાં આવ્યું તે એને મળશે 230 વોલ્ટ લાઇટિંગ તથા ડોમેસ્ટિક લોડને કોઈપણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જોડી શકાય છે જ્યારે મોટર લોડને 3 ફેઝ સાથે જોડાણ આપવામાં આવે છે જો લાઇટિંગ અને બીજું જનરલ જે વાયરિંગ હશે ડોમેસ્ટિક તેના માટે સિંગલ ફેઝ કોઈપણ એક ફેઝમાંથી અને ન્યુટ્રલ વાયર આપી દેવામાં આવશે સપ્લાય માટે જ્યારે મોટર કે એવું હશે પંપ હશે તો તેના માટે 3 ફેઝ સપ્લાયની જરૂર પડશે તો આમ આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોઈ જેમાં સૌ પ્રથમ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને ત્યારબાદ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોયું લાસ્ટમાં આપણે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ બંનેનો ડિફરન્સ અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓવરહેડ તથા અંડરગ્રાઉન્ડ સિસ્ટમ દ્વારા થાય છે આગળ આપણે જોઈ લીધું કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તેને 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે એક તો છે ઓવરહેડ સિસ્ટમ અને બીજું છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હવે ઓવરહેડ સિસ્ટમ જે છે તે લાઇનને સામાન્ય રીતે લાકડા આરસીસી દ્વારા લઈ જવામાં આવે છે આપણે જોયું છે કે આપણા ઘરના આજુબાજુ જે અત્યારે ઓવરહેડ લાઇનો છે તે ઓવરહેડ લાઇનો યા તો તે લાકડાની હોય છે બરાબર યા તો આરસીસીની અત્યાર હાલમાં સિટીના અંદર બધી જગ્યાએ આરસીસીના પોલ નાખી દેવામાં આવે છે જ્યારે હજુ સુધી ઘણા નાના ગામડાઓમાં કે તમે એ બાજુ જશો બરાબર તો ત્યાં તમારે લાકડાના થાંભલા દેખાશે જ્યારે અંડરગ્રાઉન્ડ જે સિસ્ટમમાં કોન્ડ્યુટ કેબલને ફળિયું તથા રોડની સાઈડની બાજુ જમીનની અંદરથી લાવવામાં આવે છે તમે જો અંડરગ્રાઉન્ડ સિસ્ટમની વાત કરશો તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં શું હશે કે કોન્ડ્યુટ કેબલને ફળિયું અથવા તો રોડની સાઈડ પર એટલે કે રોડની એક સાઈડ યા તો ફળિયા સુધી તેને અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનના અંદર કોન્ડ્યુટ દ્વારા કોન્ડ્યુટ કેબલ નાખીને તેને લાવવામાં આવશે હવે આપણે જે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે તેનો અલગ અલગ રીતે એટલે અલગ અલગ ક્રાઇટેરિયા માટે તેના ફાયદા છે કે ગેરફાયદા તેની વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ જે છે એ છે પબ્લિકની સેફટી તો પબ્લિકની સેફટી માટે ઓવરહેડ કરતાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ખૂબ જ સલામત છે કારણ કે ઓવરહેડના ઉપર શું હોય છે કે જે વાયર હોય છે જે કેબલ્સ હોય છે તે ખુલ્લા હોય છે નાંગા હોય છે તો એનાથી શું થશે જ્યારે તે વાયર કપાઈને નીચે આવશે તો તે પબ્લિકની સેફટી માટે શું છે સલામત નથી જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના અંદર કેબલ અંડરગ્રાઉન્ડ હોય છે એટલે તેનાથી પબ્લિકને કોઈ નુકસાન થવાના ચાન્સીસ રહેતા નથી એટલા માટે તે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ખૂબ જ સલામત છે કારણ કે કેબલ જમીનની અંદર હોય છે જે આપણે કીધું તે મુજબ બીજું છે ખર્ચાના આધારે તો ખર્ચાના આધારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના અંદર તમારે કોન્ડ્યુટ કેબલ ટચિંગ મેઇન હોલ્સ અને બીજા આવશ્યક ઇક્વિપમેન્ટની જરૂર પડે છે જો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ આપણે બનાવીએ તેના માટે તમારે કોન્ડ્યુટ બનાવવી પડે
केबल लेवो पड़े, केबल में तमारे इन्सुलेशन वालो केबल जोईए, बीजों टचिंग मेन्स होल जोईए के जेना अंदर तमारे केबल पास करवानो छे, अने बीजा आवश्यक इक्विपमेंट के जेनाथी तमारे शुं करवुं पड़े केबल ने अंडरग्राउंड तमे इजीली मोकळी शको। तेथी शुं थाय छे के आ सीस्टम केवी छे, खर्चाळ छे बराबर, जे ओवरहेड सीस्टम करता 5-10 गणी वधारे होय छे। तो आम जे खर्चा आधार जोईए तो तमारी अंडरग्राउंड सीस्टम केवी थई जाय छे के गैर फायदाकारक नहीं, जयरे पब्लिक सेफ्टी रीते जुए तो फायदाकारक बने चे। तेज मुजब फ्लेक्सिबिलिटी नी वात करिए तो फ्लेक्सिबिलिटी माटे ओवरहेड सीस्टम वधु फ्लेक्सिबल छे। अंडरग्राउंड सीस्टम में मेन होल्स डक्ट लाइन वगैरह एक वक्त इंस्टॉल कर्या बाद ते कायमी रहे छे। तमे जो एक वार डक्ट बनाई दीधी बराबर, तेने अंडरग्राउंड काम करी दीधुं तो त्यारबाद ते कायमी थई जशे। भले ते वायर ने आपणे पछी डिस्कनेक्ट कर दईए अथवा तो डमी कर दईए पण ते कायमी रहेशे। ज्यारे ओवरहेड हशे तो ओवरहेड में शूँ करशे, तमे जो ए यूज में नहीं आवत हो तो तेना केबल ने तमे निकाळी शकशो इजीली, अने त्यां आगळ जे पण तमे पोलना उपर तमे तेने राख्या हशे ते पोलने त्यांथी खसाड़ी ते जग्याने तेनो उपयोग करी शकशो। बीजुं के ओ लोड वधता लाइन नवी लेवी पड़े छे। हवे आपणो एकदम लोड वधी गयो तो तमे नवी लाइन नाखवी पड़े, तो ए नवी लाइन माटे अंडरग्राउंड सीस्टम शुं थाय छे के फरीथी तेना बाजुमां नवी डक्ट बनावी पड़े, एटले के कॉस्ट वधी जाय। ज्यारे ओवरहेड सीस्टममां शुं थाय, इजीली तमे एना बाजुमां बीजो तार इंस्टॉल करी शको छो। ज्यारे ओवरहेड लाइनमां लोडने वधारानी सहેલાઈથી મેન્ટેન થઈ શકે છે। बीजू है फॉल्ट, तो जयरे फॉल्ट आशे तरह अंडरग्राउंड सीस्टम हेवी इन्सुलेशन वाला केबल उपयोग करने फॉल्ट की शक्यता खूबज घटी जाए। अंडरग्राउंड सीस्टम अंदर अपने शूँ करें, केबल ऊपर इन्सुलेशन हो बराबर, ए बी हेवी इन्सुलेशन, तो शूँ थे कि फॉल्ट होना चांसेस घटी जैसे। जयरे ओवरहेड लाइन अंदर इन्सुलेशन होत नहीं केबल पर, एट्ले फॉल्ट होना चांसेस वधारे। बीजू बात करें देखाव, तो देखावनी रीते जे ओवरहेड लाइन छे ए वाहक तथा पोल्स बहार होवाथी जग्यानो कुदरती देखाव शुं थई जाय छे, बगड़ी जाय छे। हवे आपणा पोल अने जे वायर्स एना लीधे आपणो जे देखाव जे छे तो ए शुं थई जाय छे, बगड़ी जाय छे। ज्यारे अंडरग्राउंड केबल अंदर होवाथी बहारनी सपाटी फ्री रहे छे अने देखावमां पण सारूं देखाय छे। नेक्स्ट जे छे તે છે ફોલ્ટ લોકેશન અને રિપેરિંગ। તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ફોલ્ટની શક્યતા ઓછી હોય છે, આપણે આગળ વાત કરી તે મુજબ, કારણ કે તે જમીનના નીચે છે અને તે કેબલના ઉપર હેવી ઇન્સ્યુલેશન હોય છે તેટલા માટે। પરંતુ જ્યારે તેના અંદર ફોલ્ટ આવશે ત્યારે તેનું લોકેશન અને રિપેરિંગ કરવું મુશ્કેલ થઈ જશે, કે કઈ જગ્યાએ લોકેશન પર ફોલ્ટ છે તે શોધવું પણ મુશ્કેલ છે અને તેનું રિપેરિંગ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે। જ્યારે ઓવરહેડ લાઇનના કન્ડક્ટર્સ બહાર દેખાય તેવા હોવાથી લોકેશન્સ અને રિપેરિંગ કરવું કેવું બની જાય છે, સરળ, કે આપણને ફિઝિકલી આપણે નરી આંખે તેને જોઈ શકીએ છીએ કે ભાઈ આ લોકેશન પર ફોલ્ટ થયો છે અને રિપેરિંગ કરવું પણ ઇઝી થઈ જાય છે। જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલના અંદર ફોલ્ટ સૌથી પહેલાં તો શોધવો પડે કે આ લોકેશન પર છે, અને તે શોધ્યા પછી તે કેબલને જમીનના અંદરથી ખોદીને બહાર કાઢવો પડે, એટલે તે ફોલ્ટનું લોકેશન અને રિપેરિંગ કરવું અંડરગ્રાઉન્ડ સિસ્ટમના અંદર કેવું છે સહેલું નથી, એટલે કે અઘરું છે। બીજું જે વાત કરીએ સાતમા નંબર પર જે પોઈન્ટ છે તે છે કરંટ કેરિંગ કેપેસિટી અને વોલ્ટેજ ડ્રોપ। તો ઓવરહેડ સિસ્ટમમાં હાઈ કરંટ કેરિંગ કેપેસિટી હોય છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછું થઈ જાય છે, કારણ કે શું થશે કે અંડરગ્રાઉન્ડ કેબલના અંદર તમારા બે કેબલ તમારા બાજુબાજુમાં રહેવાથી તેના અંદર એક કેપેસિટન્સ ક્રિયા થાય છે અને તે કેપેસિટન્સના લીધે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટી જાય છે। તો આમ શું થઈ જાય છે કે ઓવરહેડ સિસ્ટમના અંદર હાઈ કરંટ કેરિંગ કેપેસિટી લઈ જઈ શકાય છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમના અંદર તે વસ્તુ પોસિબલ નથી। બીજું જે છે કે આયુષ્ય, તો આયુષ્ય એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનું આયુષ્ય લગભગ 50 વર્ષનું હોય છે, જ્યારે ઓવરહેડ સિસ્ટમનું આયુષ્ય કેટલું છે 25 વર્ષનું બરાબર। તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમનું આયુષ્ય ઓવરહેડ સિસ્ટમ કરતાં સારું છે, કારણ કે તેના ઉપર બીજા બહારના વાતાવરણની કે કોઈપણ અસર થતી નથી, માટે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનું આયુષ્ય ઓવરહેડ સિસ્ટમ કરતાં વધારે હોય છે। નવમું જે પોઈન્ટ છે તે છે મેન્ટેનન્સ અને તેનો ખર્ચ। અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં કેબલ જમીનની અંદર હોવાથી ફોલ્ટ થવાની શક્યતા ઓછી રહે છે, તેથી તેની ઉપર હવા પાણી અથવા તો લાઇટનિંગ એટલે કે આકાશની વીજળીની અસર થતી નથી, તેથી તેનો મેન્ટેનન્સ ખર્ચ કેવો થઈ જાય છે ઓછો થઈ જાય છે। જ્યારે ઓવરહેડ લાઇનમાં વધુ હોય છે, કારણ કે તેના ઉપર વાતાવરણની અસર થશે, જ્યારે
वरसाद आवशे तो तेनी पाणीनी असर थशे अने वीजळी पड़शे तो तेना लीधे पण नुकसान थवाना चांसीस वधारे छे। तेथी तेनो मेंटेनन्स खर्च केवो आवे छे, वधु आवे छे। अने छेल्ली वात करीए तो कम्युनिकेशन सर्किटनी दखल। आपणे जाणीए छीए કે કોમ્યુનિકેશન સર્કિટ એટલે કે ટેલિફોનિક કેબલ। તો જે ટેલિફોનિક કેબલ હોય છે તેના અંદર એક ફ્રીક્વન્સી હોય છે, અને જો તે ફ્રીક્વન્સી એટલે કે તે કેબલને આપણા ઇલેક્ટ્રિક કેબલના બાજુમાં મૂકવામાં આવે તો કોમ્યુનિકેશન એટલે કે તમે કોઈ વાર જોયું હોય તો ટેલિફોનના અંદર હમિંગ જેવો અવાજ આવે તે શાનો હોય કે આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાયની સૌ બહુ નજીક હોય તો તેઓ ટેલિફોનિક કોમ્યુનિકેશનના અંદર દખલ થાય છે। માટે ઓવરહેડ લાઇન ખુલ્લી હોવાથી ટેલિફોનિક લાઇનના સાથે દખલ થાય છે। તો આમ આપણે લાસ્ટમાં ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ વિશેના ડિફરન્સ જોયા, તેના ફાયદા અને ગેરફાયદા જોયા, જે તમારે સમજમાં આવી ગયા હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરી દેજો અને તમારા દોસ્તો સાથે તેને ખૂબ શેર કરજો, અને કોઈ વસ્તુ ન સમજમાં આવે તો નીચે કોમેન્ટ કરીને જણાવજો, અમે કોમેન્ટ તરીકે તમારે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। તો આજના વિડીયો માટે ફક્ત આટલું જ છે, નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો।